એક સોશિયલ મીડિયા સાઇટ જણાવે છે કે ગયા વર્ષે દર મહિને તેના વપરાશકર્તાની સંખ્યામાં 47% વધારો થયો છે. ગયા વર્ષે 1 જાન્યુઆરીએ તેમની સંખ્યા 50,000 હતી. નીચેનામાંથી કઈ પદાવલી ગયા વર્ષે એન મહિનામાં ઉમેરાયેલા નવા વપરાશકર્તાની કુલ સંખ્યા 1000માં દર્શાવે છે, જ્યાં 1 <= n <= 12. અહીં નીચે અમુક વિકલ્પો આપેલા છે અને આપણે શોધવાનું છે કે ગયા વર્ષે એન મહિનામાં ઉમેરાયેલા નવા વપરાશકર્તાની કુલ સંખ્યા 1000માં કેટલી હશે. વિડીયો અટકાવીને તમે પહેલા તે જાતે શોધવાનો પ્રયત્ન કરો. હવે આ ગણતરી કરવા માટે હું અહીં કોષ્ટક જેવું બનાવું છું. અહીં લખું છું મહિનો, પહેલી કોલમ મહિનાની છે, ત્યારબાદ શરૂઆતમાં જે વપરાશકર્તા હતા તેમની સંખ્યા, તેમાં કેટલા ઉમેરાયા તે અહીં દર્શાવીએ, અને અંતે કેટલા હતા તે અહીં દર્શાવીએ. ધારો કે પહેલા મહિનામાં આપણે ધારી લઈએ કે તે જાન્યુઆરીનો મહિનો હશે, ત્યારે આપણી પાસે 50,000 વપરાશકર્તા હતા. અહીં આપણે ફક્ત 50 લખેલ છે કારણ કે આપણે તે સંખ્યા 1000માં દર્શાવવાની છે. ત્યારબાદ તેમાં 47% વધારો થાય છે, માટે 50 × 0.47 કરીએ, જેથી હવે આપણી પાસે મહિનાના અંતે 50 × 1.47 જેટલા વપરાશકર્તાઓ હશે. અને જો કદાચ તે તમને ન સમજાતું હોય તો અહીં માની લો કે આપણી પાસે 50 × 1 છે અને પછી તેમાં 50 × 0.47 જેટલા વપરાશકર્તાઓ ઉમેરાયા, માટે તે 50 × 1 + 0.47 એટલે કે 50 × 1.47 જેટલા થશે. હવે બીજા મહિનાની વાત કરીએ તો અહીં જેટલા વપરાશકર્તા હતા તેટલા જ બીજા મહિનાની શરૂઆતમાં હશે, માટે હું અહીં તેને કોપી અને પેસ્ટ કરી લઉં છું. કોપી અને પેસ્ટ આ સંખ્યા અહીંયા લઈએ, તેમાં વધુ 47% વધારો થયો. અહીં આ સંખ્યા ગુણ્યા 0.47, અહીં ગુણ્યા 1 લખીએ, તેથી બીજા મહિનાના અંતે આપણી પાસે કુલ વપરાશકર્તા હશે 50 × 1.47, તેને ગુણ્યા પણ 1.47, અથવા આપણે તેને આ રીતે પણ બતાવી શકીએ કે 1.47 નો વર્ગ. અહીં આપણે એક પેટર્ન અથવા ભાત જેવું દેખાઈ રહ્યું છે. ત્રીજા મહિનાની વાત કરીએ તો ફરીથી બીજા મહિનાને અંતે જે સંખ્યા હતી તેટલી ત્રીજા મહિનાની શરૂઆતમાં હશે, માટે અહીં તેના પર વર્ગ જોવા મળે અને તેમાં 47% વધારો, માટે આ સંખ્યા ગુણ્યા 0.47. હવે આ બંનેનો સરવાળો કરતા અહીં આ સંખ્યા ગુણ્યા 1 + આ સંખ્યા ઉમેરતા આપણને ત્રીજા મહિનાને અંતે મળશે 50 × 1.47 નો વર્ગ × 1.47, અથવા તો હવે આપણે અહીં વર્ગને બદલે લખી શકીએ તેનો ઘન. હવે આ જે પેટર્ન છે તે શું દર્શાવે છે? અહીં જુઓ કે દરેક મહિનામાં આ જે સંખ્યા છે તેની જે ઘાત છે તે મહિનાની સંખ્યા કરતાં 1 ઓછી છે. ત્રીજા મહિનામાં અહીં 2 ઘાત છે, બીજા મહિનામાં અહીં 1.47 ની 1 ઘાત છે તેમ કહી શકાય, અને અહીં પહેલા મહિનામાં 1.47 ની 0 ઘાત. અહીં તે આપેલ નથી પણ તેને આપણે આ રીતે જોઈ શકાય કે 50 × 1.47 ની 0 ઘાત. આમ પહેલા મહિને 0 ઘાત, બીજા મહિને 1 ઘાત અને ત્રીજા મહિને 2 ઘાત. તો હવે તેના આધારે કહી શકાય કે એન મહિનામાં શરૂઆતના વપરાશકર્તાઓની સંખ્યા હશે 50 × 1.47 ની n - 1 ઘાત, અને હવે તેમાં શું ઉમેરીએ? તેમાં આપણે ઉમેરીશું 50 × 1.47 ની n - 1 ઘાત એટલે કે આ સંખ્યા, અને તેને ગુણ્યા 47% એટલે કે 0.47, અને આ બંનેનો સરવાળો કરતા આપણને મળશે 50 × 1.47 ની n ઘાત. હવે આ બધી બાબતોને આધારે આપણે શોધીએ કે અહીં આપેલ વિકલ્પોમાંથી કઈ પદાવલી ગયા વર્ષે એન મહિનામાં ઉમેરાયેલા નવા વપરાશકર્તાઓની સંખ્યા દર્શાવે છે. તેના વિશે આપણે અલગ અલગ રીતે વિચારી શકાય.
પહેલા વિચારીએ કે એન મહિનાને અંતે આપણી પાસે કુલ કેટલા વપરાશકર્તા છે, તો તે અહીં આપેલ સંખ્યા જેટલા થશે. અને વર્ષની શરૂઆતમાં કેટલા હતા, તો તે છે 50,000. તો એન મહિના દરમિયાન આપણે કેટલા વપરાશકર્તાઓનો વધારો કર્યો, આપણે આ સંખ્યાથી શરૂ કર્યું, એટલે કે 50×1.47 એન ઘાત, અને જે શરૂઆતના વપરાશકર્તા હતા તેને બાદ કરીએ. આમ એન મહિનામાં આ સંખ્યા જેટલા વપરાશકર્તાઓનો વધારો થયો. હવે આપેલા વિકલ્પોમાં જોઈએ કે આપણો જવાબ કઈ રીતે આપેલ છે. આપેલ વિકલ્પોમાં આ રીતે એક પણ જવાબ આપેલ નથી. જો અહીં -50 હોય તો આપણો જવાબ હોઈ શકે, પણ તેવો આપેલ નથી. માટે હવે તેના વિશે બીજી રીતે વિચારીએ. હવે તેમ કરવા માટે અહીં જે આપણે વપરાશકર્તાઓ ઉમેર્યા છે તે બધાનો સરવાળો કરીએ, એટલે કે આ દરેકનો અહીં સરવાળો કરીએ. હવે આપણે તેનું સાદુરૂપ આપીએ. આપણે જોઈ શકીએ છીએ કે દરેક પદમાં 50 એક સામાન્ય અવયવ છે, તેમજ દરેક પદ 0.47 સાથે પણ ગુણાયેલું છે. માટે દરેકમાંથી 50 અને 0.47ને સામાન્ય અવયવ તરીકે બહાર લખીએ. જો આપણે 0.47 અને 50ને સામાન્ય લઈએ, તો હવે આપણી પાસે પહેલા પદમાંથી બંને સંખ્યાઓ સામાન્ય નીકળી ગઈ, માટે અહીં લખીએ 1. આપણે અહીં સરવાળો કરી રહ્યા છીએ, માટે વત્તા બીજા પદમાંથી 50 અને 0.47ને સામાન્ય કાઢ્યા, તેથી 1.47 બાકી રહે, વત્તા ત્રીજા પદમાંથી પણ આ બંનેને સામાન્ય લેતા આપણી પાસે 1.47નો વર્ગ બાકી રહે, વત્તા તે જ રીતે આ પદમાંથી આ બંને સામાન્ય લેતા આપણને મળે 1.47ની એન ઓછા 1 ઘાત. આ રીતે કંઈક જવાબ મળે છે. હવે વિકલ્પમાં જુઓ કે આજે બીજો વિકલ્પ છે તે આપણા જવાબ પ્રમાણે જ મળે છે. આમ આપણે જવાબ મેળવી લીધો છે.